કેમ છો ફ્રેન્ડ? જય શ્રી કૃષ્ણ. તો આજે અમારે સન્ડે રજા છે અને અમે અત્યારમાં સવાર સવારમાં ચા નાસ્તો પણ કરી દીધો છે. હવે અમે થોડીક વખત ક્રિકેટ રમીશું એન્ડ ધેન ગ્રોસરી માટે જવાના છીએ. આજે થોડી ઘણી ગ્રોસરી કરીને અને આજે સાંજે અમારે મેંગો ડિલાઇટનો પ્રોગ્રામ છે. તો આજે હું આખા દિવસનો વ્લોગ બનાવીશ કે તમને ખબર પડે કે અમે કેનેડામાં કઈ રીતે આખો દિવસ પસાર કરવાના છીએ. મીવરને આજે તાકાત આવી ગઈ છે એટલે શોટ મારી રહ્યો છે. આજે સેટરડે છે તો અમારે અત્યારે વર્લ્ડ કપની મેચ ચાલુ થઈ છે. વિરાટ કોહલી જે છે એ અત્યારે બેટિંગ કરી રહ્યા છે અને આ બોલિંગવાળા ભાઈ કોણ છે? મોહમ્મદ સામી. ઓકે, પણ અમારે આ વિરાટભાઈ બહુ તેજીથી રમી ગયા છે એટલે આઉટ થતા નથી. આજે કોકનું આઈ બનવાનું છે. હવે અમારે નેક્સ્ટ ખેલાડી આવી ગયા છે, પણ બોલર બદલાયા નથી. બોલર તો એના એ જ છે. આપણા બેસ્ટમેન છે એ બહુ જ ગુજ્જાઈ કરે છે. 3 વખત આઉટ થયા છે તોય બેટ આપતા નથી. પણ અમારા બોલર જે છે એ એકદમ એક્સપિરિયન્સ માણસ છે એટલે હવે જશે. આ બેન હવે ડાયરેક્ટ બારોબાર ઘરે. તો હવે અમે લોકો ગ્રોસરી કરવા માટે જઈએ છીએ અને ઠંડી છે, એટલી બધી નથી પણ થોડી છે અને વાતાવરણ એકદમ ક્લીન છે. તો ચલો ગ્રોસરી કરવા માટે. તો ફ્રેન્ડ્સ, અમે ગ્રોસરી કરવા માટે આવ્યા છીએ. તો અત્યારે ફ્રુટિકાના છીએ તો ત્યાં આગળ આ બધા વેજીટેબલ્સ, ફ્રૂટ્સ બધું અવેલેબલ છે. આ તમે જોઈ શકો છો કે આખા કાર્ટૂન ભરીને બનાના અવેલેબલ છે. અહીંયા એક બનાનાની ખાસિયત છે કે 10 દિવસ સુધી કેળા બગડતા નથી. આ બધા વેજીટેબલ્સ છે, ટામેટા, કાકડી અને પાછળની સાઈડ પણ બધા ફ્રૂટ્સ છે. આ ડુંગળીના પેકેટ છે. આ બધા જ ગ્રોસરી શોપમાં અવેલેબલ હોય છે. અલગ અલગ આ જે છે એ કોકોનટ છે અને તોડો એટલે નારિયેળ પાણી આવે. ચીકુ, સ્ટ્રોબેરી મોટી મોટી છે. અમારે આજે બહુ શોપિંગ નથી કરવાનું, ખાલી અમારે ગ્રોસરી જ પતી છે, લાઈક બ્રેડ્સ એન્ડ મિલ્ક એન્ડ વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. તો અત્યારે અમે, તમે જોઈ શકો છો કે અમે આખું પરચેસ કર્યું છે. બ્રેડ લીધી છે, બનાના બ્રેડ લીધી છે, ટામેટા રીનાએ પાઉં લીધા છે, ભાજી પાઉંનો પ્રોગ્રામ છે. મારે કેનેડામાં મેંગો ડિલાઇટનો પ્રોગ્રામ છે તો મેં આ કસ્ટર્ડ પાવડરથી દૂધ બનાવી દીધું છે અને સાઈડમાં અહીંયા રસગુલ્લા પણ બનાવ્યા છે. દૂધની અંદર વિનેગર નાખીને એને ફાડીને એના બોલ બનાવ્યા અને આ અમારા રસગુલ્લા રેડી છે. હવે અમે આમાંથી રસગુલ્લા કાઢી લઈશું બહાર. અમે આ મેંગોનો પલ્પ જે છે એ અમે ઘરે બનાવ્યો છે. ફ્રોઝન મેંગો લાયા હતા તો એનો પલ્પ પણ બનાવી દીધો છે. અને સંદીપભાઈ જે છે એ ક્રીમ લેવા ગયા છે. તો આજે અમે મસ્ત મજાનું મેંગો ડિલાઇટ બનાવવાના છીએ. દ્રાક્ષ અને ચેરીના કટકા પણ કરીને રેડી કરી દીધા છે અને આ મેંગો પણ રેડી છે. તો ફ્રેન્ડ્સ, અમારે આજે તો 32 પકવાન જેવું છે ઉત્તરાયણમાં. અત્યારે અમે આ ફ્રૂટ સલાડ બનાવ્યો છે અને આ મેંગો ડિલાઇટ ઓલમોસ્ટ રેડી છે. હવે તમે જોઈ શકો છો કે અંદર રસગુલ્લા પણ છે જો, અને હવે આને ગાર્નિશ કરવાનું બાકી છે. અને આ બાજુ ભાજીપાઉં પણ બની રહ્યા છે. અમે આજે ગ્રોસરી માટે ગયા હતા તો પાઉં લઈને આવ્યા છીએ. તો ભાજીપાઉંનો પ્રોગ્રામ છે
અને સાથે મેંગો ડિલાઇટ પણ છે. આ મેંગો ડિલાઇટનું ગાર્નિશિંગ ચાલી રહ્યું છે, એકદમ પ્રોપર. જે આપણે ઇન્ડિયામાં હલવાઈની શોપ પર જે મળે છે ને, એવું જ મેંગો ડિલાઇટ બન્યું છે. જો આ રસગુલ્લા પણ અંદર પડી રહ્યા છે, તમે જોઈ શકો છો. અને આમાંથી અમે કંઈ પણ વસ્તુ બહારથી નથી લાયા, બધું અમે ઘરે જ બનાવ્યું છે. રસગુલ્લા પણ અમે ઘરે બનાવ્યા છે અને એ પણ પ્રોપર સ્વીટ શોપ જેવા જ બન્યા છે. હવે આ મેંગો અંદર એડ કરી રહી છે અને આમાં ગ્રેપ્સ છે અને ચેરી પણ છે. તો તમે આ જોઈ શકો છો કે એકદમ યમ્મી એવું સરસ મજાનું રેડી થઈ ગયું છે. તો કોણ કહે છે કે કેનેડામાં કશું નથી મળતું? તમે ધારો તો કેનેડામાં બધું જ મળે છે. આવો તાર કેનેડા, મેંગો ડિલાઇટ ખવડાવીએ. સંદીપભાઈએ મેંગો ડિલાઇટ ટેસ્ટ કરવાનું સ્ટાર્ટ કર્યું છે. એ હવે થોડું ચાખે પછી એમને ખબર પડે કે તમારે લોકોને ઇન્ડિયાથી આ મેંગો ડિલાઇટ ખાવા માટે કેનેડા અવાય કે નહીં. તો ફ્રેન્ડ્સ, હવે અમારો આખો દિવસ શાંતિથી પસાર થઈ ચૂક્યો છે અને હવે રાત થઈ ગઈ છે. તો અમે હવે સુવાની તૈયારી કરીશું. તો આવા જ નવા નવા વિડીયો સાથે ફરી મળતા રહીશું. અને તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારા વિડીયો કેવા લાગ્યા. તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.